કચ્છમાં અવારનવાર પત્રકારો પર હુમલાના બનાવ બને છે. આ ચોથી જાગીર જેમાં સમાચાર માધ્યમો ચેનલ દ્વારા પ્રકાશિત થાય છે તેમાં વર્ગવાળી વ્યક્તિ કે અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલી વ્યક્તિ પોતાનો પ્રેસમાં રોપ જમાવે છે. ત્યારે તાજેતરમાં માંડવી મધ્ય ભર બજારમાં પત્રકાર ઉપર જાહેરમાં હુમલાઓ થાય ત્યારે પત્રકારની જાગૃતિના નિર્ણય મજબૂતીથી હુમલાખોરો વિરુદ્ધ માંડવી પોલીસમાં ફરિયાદ નોંધાઈ ત્યારે માંડવી પોલીસ તેમજ ભુજ ડીવાયએસપી શ્રી પંચાલ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા સાહેબની સીધી દેખરેખ હેઠળ તપાસ આરંભી પત્રકાર પર હુમલો કરનારની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. ત્યારે પત્રકારોની સુરક્ષા અંગે ભુજમાં વરિષ્ઠ પત્રકારોની આગેવાનીમાં મીડિયા અને પ્રિન્ટ મીડિયાના દરેક રિપોર્ટર તંત્રીઓ મીડિયા ચેનલોના પ્રતિનિધિઓ હાજર રહી પત્રકાર 24 કલાક જાગૃત નાગરિકની જેમ દરેક સમાચારો મેળવીને અખબારોમાં ટીવી ચેનલો દ્વારા પ્રજાહિતમાં જાહેર કરે છે. ત્યારે હિચકારા હુમલાઓના બનાવ ફરીવાર ન બને તેમજ આરોપીઓ વિરુદ્ધ પાસા જેવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવા ચર્ચાઓ કરી ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર આપ્યું. હું જ્યારે મારી ઓફિસે બેઠો હતો બપોરે લગભગ 12:30 વાગે ત્યારે 3 લોકો આવ્યા હતા. એમાં માંડવી તાલુકા કોંગ્રેસના પ્રમુખ ખેરાજ ગઢવી અને એની સાથેના અન્ય બંને જણા જે મારી સાથે જે આવી અને જનરલી મારી બોચી પકડી અને સીધો મને ઓફિસની બહાર નીકળી અને મારે જે રોડ ઉપર જે છે આ લોકોએ મને મૂઢ મારને આ લોકોએ માર્યા. એટલે ત્યારે ત્યાં અમુક લોકો આવ્યા વચ્ચે છોડાવ્યા અને જતે જતે જે છે મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા ગયા. મારી એવી માંગણી છે કે જે મીડિયા અને પત્રકારો ઉપર જો અત્યારે આવી રીતે જો હુમલો કરવામાં આવતો હોય તો ભવિષ્યમાં જે છે અન્ય પત્રકારો પર આવો હુમલો ન કરવામાં આવે તો એના માટે જે છે કાયદેકીય રીતે એના માટે સખતમાં સખત પગલાં ભરવા જોઈએ જેથી કરીને કોઈ બી પત્રકાર હોય કોઈ લીડર તરીકે પોતાની પત્રકારિતા કરી શકે. હું કચ્છ જિલ્લાના તમામ પત્રકાર મિત્રોનો કે જે મારી સાથે એક દુઃખદ ઘટના બની તો દુઃખદ ઘટના અનુસંધાને જે જિલ્લા આખાના તમામ પત્રકારોને હું હૃદયપૂર્વક આભાર માનું છું કે મારા એક દુઃખદ ઘટનામાં લોકો મારી સાથે જે છે એ સહયોગી બન્યા છે અને કાયમ આવી રીતે બધા લોકોને સહયોગી બને એવી મારી બધા પાસે અપેક્ષા છે. કાયમ લોકો માટે એકજૂથ બનીને રહેવું બધાએ.